અંતસ્ત્રાવોની ક્રિયાવિધિ દરેક અંતસ્ત્રાવ પોતાના લક્ષ્યાંકો સાથે અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીન સાથે જોડાય છે જેને હોર્મોન રિસેપ્ટર પ્રોટીન એટલે કે એચઆરપી તરીકે પણ ઓળખવામાં આવે છે કોષમાં અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન બે પ્રકારના હોય છે કેટલાક અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન કોષ રસ સ્તર પર ગોઠવાયેલા હોય છે જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કેટલાક અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન એટલે કે એચઆરપી કોષના કોષ કેન્દ્રમાં આવેલ હોય છે જેને સેલ્યુલર રિસેપ્ટર પ્રોટીન એટલે કે કોષાંતરીય રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે દરેક અંતસ્ત્રાવ માટે અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન ચોક્કસ હોય છે એટલે કે કોઈ એક અંતસ્ત્રાવ કોઈ એક જ પ્રકારના અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ શકે છે આમ દરેક અંતસ્ત્રાવ માટે અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સંકુલ એટલે કે પ્રોટીન ચોક્કસ હોય છે રાસાયણિક દ્રષ્ટિએ અંતસ્ત્રાવો ચાર પ્રકારના રાસાયણિક દ્રષ્ટિએ અંતસ્ત્રાવો ચાર પ્રકારના છે એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવો અથવા પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન અંતસ્ત્રાવો બે સ્ટીરોઇડ અંતસ્ત્રાવો આયોડોનિન અંતસ્ત્રાવો અને ચાર એમિનો એસિડના વ્યુત્પન્નો જેને કેટાકોલામાઇન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે પેપ્ટાઇડ એટલે કે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન અંતસ્ત્રાવો તરીકે ઇન્સ્યુલિન ગ્લુકાગોન તેમજ પિટ્યુટરી ગ્રંથિના અંતસ્ત્રાવોનો સમાવેશ થાય છે જ્યારે સ્ટીરોઇડ અંતસ્ત્રાવો તરીકે જનન પિંડોના અંતસ્ત્રાવો જેવા કે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામતો ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન કોર્ટિઝોલ વગેરેનો સમાવેશ થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા થાઇરોક્સિન અંતસ્ત્રાવોનો સમાવેશ આયોડોથાઇરોનિનમાં થાય છે જ્યારે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન જેવા અંતસ્ત્રાવોનો સમાવેશ એમિનો એસિડના વ્યુત્પન્નોમાં થાય છે તો તેમાં પ્રથમ આપણે જોવા જઈએ સ્ટીરોઇડ અંતસ્ત્રાવની ક્રિયાવિધિ સામાન્ય રીતે સ્ટીરોઇડ અંતસ્ત્રાવો એ કોષમાં અને તેમાં પણ કોષ કેન્દ્રમાં સીધા પ્રવેશે છે તેમને રસ સ્તર ઉપર કોઈ પણ અણુ સાથે એટલે કે રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાવાની જરૂર પડતી નથી તેઓ કોષમાં અને તેમાં પણ કોષ કેન્દ્રમાં સીધા પ્રવેશે છે અને અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ સાથે જોડાઈને હોર્મોન રિસેપ્ટર પ્રોટીન કોમ્પ્લેક્સ એટલે કે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ પ્રોટીન સંકુલનું નિર્માણ કરે છે તેનું નિર્માણ થતા જ તે ડીએનએમાં પ્રત્યાંકનની પ્રક્રિયાને એટલે કે એમઆરએનના નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે છે અને એમઆરએનએમાંથી ભાષાંતરણની ક્રિયા દ્વારા ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય છે આ પ્રોટીન ઉત્સેચક તરીકે કે અંતઃસ્ત્રાવ તરીકે વર્તી ચોક્કસ દેહધાર્મિક એટલે કે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ પ્રેરે છે જ્યારે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો કોષમાં સીધા પ્રવેશતા નથી પરંતુ તેમને કોષના રસ સ્તર ઉપર આવેલા હોર્મોન રિસેપ્ટર પ્રોટીન એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાવું પડે છે જ્યારે હોર્મોન રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય છે
ત્યારે પ્રથમ સંદેશાવાહક એટલે કે રિસ્પોન્સ 1 સક્રિય બને છે. જે દ્વિતીય સંદેશાવાહકો જેવા કે કેલ્શિયમ, આયનોસિટોલ ટ્રાયફોસ્ફેટ એટલે કે IP3 તેમજ સાયક્લિક AMP ને સક્રિય કરે છે. આ દ્વિતીય સંદેશાવાહકો અન્ય ઉત્સેચકોને સક્રિય કરે છે. આમ એક પછી એક ઉત્સેચકો સક્રિય બને છે, જેને સક્રિયતા પ્રેરણનો સિદ્ધાંત કહે છે. અને આ ઉત્સેચકો કોષમાં ચોક્કસ દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.